હેલો એવરીવન, કેમ છો બધા? આપણે શ્રી આદર્શ પ્રાથમિક શાળામાંથી આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી રહ્યા છીએ. તેમાં ધોરણ 6 એની અંદર આપણે પ્રોઝની અંદર યુનિટ 1 ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ એ આપણે ચલાવી લીધું હતું. હવે એનું પ્રોઝનું સેકન્ડ લેસન હતું બ્યુટિફુલ વર્ડ્સ, કે જેના વિશે હવે તમારે અહીંયા શીખવાનું છે. અહીંયા મેં એના સ્પેલિંગો લખેલા છે જે તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને એને તૈયાર પણ કરવાના છે. અહીંયા હું તમને જ્યારે લેસન લેતી રહીશ ત્યારે થોડા અહીંયા સમજાવતી પણ રહીશ. તો પાઠનું નામ છે આપણું કે બ્યુટિફુલ બર્ડ્સ, એટલે કે સુંદર પક્ષી. કે પક્ષીઓ કેવા સુંદર હોય તમે એ બધા જોતા જ હોવ છો. તો કે જે બર્ડ્સ આર બ્યુટિફુલ, એટલે કે પક્ષીઓ સુંદર હોય છે. ધે ફ્લાય ઇન ધ સ્કાય, એટલે કે તેઓ આકાશમાં ઉડતા હોય છે. ધે લીવ ઇન ધ ટ્રીઝ, એટલે કે તેઓ ક્યાં રહે છે? વૃક્ષ પર તેઓ રહેતા હોય છે. ધે સિંગ સ્વીટ સોંગ્સ, તેઓ મીઠા મધુરા ગીતો ગાતા હોય છે. ચિલ્ડ્રન ટુ સિંગ, જે બાળકો પણ તે એમને ગાય છે. ઓ લિટલ બર્ડ, ઓ નાના પક્ષી, ફ્લાય ઇન ધ સ્કાય, એટલે કે તેઓ આકાશમાં ઉડે છે. આઈ શેલ ગો વિથ યુ, હું પણ તારી સાથે આવવા માંગુ છું. ટીચ મી ટુ ફ્લાય, એટલે કે મને પણ તું ઉડતા શીખવ. વી ફાઇન્ડ બર્ડ્સ એવરીવેર, આપણે દરેક જગ્યાએ આપણે પક્ષીઓ જોવા મળે છે. દે લીવ ઇન વિલેજીસ, એટલે કે તે લોકો ક્યાં એમને એટલું ગામડામાં નથી કે દે લીવ ઇન વિલેજીસ ટાઉન્સ એન્ડ સિટીઝ, એટલે કે ક્યાં ક્યાં રહે છે? તે લોકો ગામડામાં પણ આપણને પક્ષીઓ જોવા મળે છે, નગરમાં પણ જોવા મળે છે અને શહેરોમાં પણ તે આપણને જોવા મળે છે. દે લીવ ઇન ફોરેસ્ટ એન્ડ ઓન માઉન્ટેન્સ, પક્ષીઓ આપણને જોઈએ તો જંગલમાં પણ હોય છે અને પર્વતો ત્યાં પણ એમ કે આપણે પર્વતોમાં પણ એ લોકોનું માણું મફોર બનાવીને એમાં રહેતા હોય છે. સમ વોટર બર્ડ્સ લીવ નિયર લેક્સ, એટલે કે કેટલાક જળ પક્ષીઓ કે જે પાણીમાં રહેનાર પક્ષીઓ તે નદી કે સરોવરની નજીક એ લોકો રહેતા હોય છે. લુક આઉટ ઓફ ધ વિન્ડો, એટલે તમે બારીની બહાર કોઈ વખત જુઓ. યુ વિલ સી અ બર્ડ ઓર ટુ, તમને કોઈ વખત એક કે બે પક્ષી તો કદાચ તો એમને જોવા મળી જતું જ. વોચ ધેમ કેરફુલી, એમને તમે કાળજીપૂર્વક જુઓ કે આપણને દરેક પક્ષી હશે તો તમે અમુક પક્ષી જોડ થશે કોઈને આપણે પણ નહીં ઓળખતા હોઈએ, તો તમે દરેકનું એમને નિરીક્ષણ કરો, તમે એમને જુઓ. લુક એટ ધેર કલર, એટલે કે તેમનો તમે રંગ જુઓ. શેપ, એટલે કે તેનો આકાર જુઓ. એન્ડ સાઇઝ, એટલે કે એમનું કદ જુઓ. સમ બર્ડ્સ આર સ્મોલ, કેટલાક પક્ષીઓ નાના હોય છે. સમ આર બી, જ્યારે કેટલાક મોટા હોય છે. બર્ડ્સ હેવ ડિફરન્ટ કલર્સ, દરેક જે પક્ષીઓ હોય છે એ દરેકનો રંગ અલગ અલગ હોય છે, દરેકનું કદ અલગ હોય, દરેકનો આકાર અલગ હોય છે અને એના કોઈ નાના હોય કોઈ મોટા હોય છે. પેરટ્સ આર ગ્રીન, આપણે જોઈએ છીએ કે પોપટ તમે જોયેલો જ હશે, તે પોપટ કેવા રંગનું હોય છે? લીલા રંગનું છે અને એની ચાંચ એટલે કે એની બીક લાંબી હોય છે. ડોવ્સ આર ગ્રીન, એટલે કે કબૂતર, તો કબૂતર તો તમે જોયેલું જ હશે ને કે કબૂતર કેવા હોય છે? રાખોડી રંગના હોય છે, એટલે કે ડોવ્સ આર ગ્રીન. ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક, જ્યારે તમે એમ કે કાગડો અને કોયલ કે આપણને સરખા જેવા લાગે છે તો એના અવાજ પરથી આપણે કાઢી શકીએ છીએ કે આ કાગડો છે અને આ કોયલ છે. તો એ પણ તમે જોયા હશે તો કેવા હોય છે? ક્રોસ એન્ડ કુકુસ આર બ્લેક, એટલે કે તે કાળા રંગના હોય છે. ધેર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઓફ યોર સ્કૂલ, કદાચ એમ કે તમારી સ્કૂલની આગળ કેટલાક વૃક્ષો હશે. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યોર સ્કૂલ, બિહાઇન્ડ એટલે કે ની પાછળ, કે તમારી સ્કૂલની આગળ કેટલાક વૃક્ષો હશે તો કેટલાક તમારા સ્કૂલની પાછળ પણ કેટલાક વૃક્ષો હશે. યુ મે ગો ધેર વિથ યોર ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ એટલે મિત્ર, તમે તમારા મિત્રની સાથે ત્યાં જાઓ. કીપ યોર નોટબુક્સ વિથ યુ, અને તમે તમારી જોડે નોટબુક પણ રાખો કે જે તમારી નોટ કે જેની અંદર તમે એના વિશે કંઈ લખી શકો છો.
બર્ડ્સ એટલે કે જે પક્ષીઓ તમે જુઓ. શેર એન્ડ